नमस्कार, बुलेटिन में आपનું સ્વાગત છે. આપની સાથે હું છું ચિત્રા. કોરોનાના ભય વચ્ચે નિયમોનું પાલન કરાવવામાં પોલીસ સંવેદનહીન બની રહી હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. અંબાજીમાં પોલીસની ખોટી હેરાનગતિ, સંવેદનહીનતા અને માનવતા વિરોધી વલણે એક નવજાત બાળકીનો ભોગ લીધો. આપણે જણાવી દઈએ કે જે સમગ્ર મામલો છે, બે દિવસના તપાસ રિપોર્ટ બાદ સમગ્ર મામલાની સત્યતા સામે ચોક્કસથી આવશે. ખાસ જે विवाद छे तेनी जो जानकारी आपने आपी है. पुलिस ने बेदरकारी थी नवजात नु गर्भ में ज मृत्यु थयु. मास्क न पहेरवा जेवी बाबते नवजात बाळकी नु प्रसूति दरमियान ज मृत्यु थयु हतु. तो आज मुद्दे वधु जानकारी आपी रह्या छे टीवी 9 ना संवाददाता कुलदीप परमार. कुलदीप जी, आ समग्र विवाद सामे आव्यो छे, आखरे डिटेल में विगतो आप जणावशो कुलदीप? चित्रा, समग्र घटनानी वात करवामां आवे तो बनासकांठामां लॉकडाउन अने खास करीने राजस्थानने अडीने बनासकांठा जिल्लो आवेलो छे त्यारे पोलीस जे छे ते कड़क वलण अपनावती होय छे. कोरोना संक्रमण अने कोरोनानो जे वायरस आव्यो छे ते बाद अनेक एवा सवालो उभा थया हता कि जे बाद क्यांक ने क्यांक जे पोलीस छे तेना द्वारा हेरानगति थती होवाना आक्षेपो पोलीस पर वारंवार थई रह्या छे. खास करीने गईकाले जे घटना बनी अंबाजीनी, ए अंबाजीनी घटनाने लईने जिल्ला पोलीस अधीक्षके अत्यारे तपासना आदेश आप्या छे. पालनपुर डीवायएसपी एवाय जनकातने आनी तपास सोंपी छे ने तपासना रिपोर्ट बाद तेओ आ समग्र मामले पोलीसनी कोई चूक छे के केम ते मामले खुलासो पाडशे. परंतु समग्र घटनानी वात करवामां आवे तो अंबाजीमां रहेता राधाबेन रबारी के जेमने प्रसूतिनी पीड़ा उपड़ता तेओने हॉस्पिटल खाते खसेड़वा माटे तेमना परिवारजनो जई रह्या हता ते दरमियान ज जे गाड़ी हती ते पोलीस कर्मीओ रोकावी हती ने ते गाड़ी रोकावता क्यांक मोडू थई जता जे बाळक छे ते गर्भमां ज मोतने भेट्यु छे तेवो परिवारनो आक्षेप छे. આ સમગ્ર મામલે જ્યારે સગર્ભા છે તેને પ્રસૂતિ થઈ ને તે બાદ જ્યારે બાળક મોતને ભેટ્યું ત્યારે તેના પરિવારજનોમાં આક્રોશ હતો ને પરિવારજનોનો આક્રોશ જે અંબાજી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. અંબાજી પોલીસ સ્ટેશનમાં પરિવારજનોએ જે બાળકી હતી, નવજાત બાળકી, તેને લાશને મૂકી હતી ને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ જે લાશ છે તેને ઉપાડવા માટેનો નિર્ધાર કર્યો હતો. પરંતુ અનેક સમજણ બાદ આ જે લાશ તો ઉપડી ગઈ છે, પરંતુ હજુ પરિવારજનો મક્કમ છે કે જે પોલીસ કર્મીઓએ તેમની ગાડી રોકાવી હતી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય. આ સમગ્ર ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દગ્ગલે માનવતાનું જે મહેક છે તે પ્રસારવા માટે જે પોલીસ કર્મીઓ છે તેમની કોઈ ભૂલ છે કે કેમ તે માટે ડીવાયએસપીને તપાસની આદેશ આપીએ છીએ. અત્યારે આ ડીવાયએસપી બે દિવસમાં તપાસ રિપોર્ટ જે છે તે જિલ્લા પોલીસ અધિક્ષકને સુપરત કરશે. જોવાનું એ રહેશે કે આ તપાસ રિપોર્ટમાં શું બહાર આવે છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે કોરોના સંક્રમણ ચાલી રહ્યો છે અને તે કોરોના સંક્રમણ સમયે પોલીસ ક્યાંક ને ક્યાંક જે લોકો હોય છે તેમને રોકતી હોય છે. ઘણી વખત જે લોકો ફરવા માટે નીકળ્યા હોય છે તેમને દંડાતી નથી, પરંતુ જે જરૂરિયાતવાળા લોકો હોય છે તે ક્યારેક દંડાતા હોય છે ને આવી જ ઘટના અંબાજીમાં બની હોય તેવો આક્ષેપ પોલીસ પર થઈ રહ્યો છે. જોવાનું એ રહેશે કે અત્યારે તો ડીવાયએસપી કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે, ત્યારે જે રાધાબેન રબારીનું નવજાત બાળક પોલીસના કારણે મોતને ભેટ્યું છે તેવા આક્ષેપ છે, ત્યારે તપાસ રિપોર્ટમાં શું બહાર આવે છે અને તે બાદ મામલે જાણકારી આપવા બદલ તો આપને જણાવી દઈએ કે પોલીસ તરફથી હાલ તો તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ સંવેદનહીનતાને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે કે શા માટે એમર્જન્સી જો કેસ હતો તો પોલીસે અહીં હેરાનગતિ કરી હતી.